તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રૂઠી જાઓ તમે અને મનાવવા બેસું તો વર્ષો ન વર્ષ લાગશે. શું ભાવના બેન? એટલે પેલા જેમના ત્યાંથી પેલો એનઆરએ છોકરો આવવાનું છે મને મળવા. આજે સાંજે અમારી રીતલીને જોવા એનઆરઆઈ બાબલો આવવાનો છે. યાર આઈ એમ ફીલિંગ નર્વસ. અમદાવાદમાં પગ મૂકતા જ કોઈ છોકરી જોવા જતું હશે. નમસ્તે. આ છે રીતિમા. હેલો. તમે યુએસમાં કેટલા વર્ષોથી છો? આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. આટલું જ બોલો છો? રિલેશનશિપ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશન હોય છે. શબ્દો બે લોકોની વચ્ચે બ્રિજનું કામ કરે છે. શબ્દો ન હોય તો વાતચીત બંધ થઈ જાય, અને વાતચીત બંધ થઈ જાય તો એ આખો બ્રિજ તૂટી જાય. I had told you, honesty is must in a relationship. તું અત્યારે કહે છે મને? પ્લીઝ લિસન ટુ મી. સંબંધ છે ને એને છોડની જેમ ખૂબ માવજતથી ઉછેરવો પડે. શુભના લગ્નની જવાબદારી એકલી મારી નથી. હી ઇઝ આ સન નોટ જસ્ટ માઇન. ઉછેરવામાં આખી જિંદગી ખર્ચાઈ ગઈ સુરેશભાઈ. સમય બદલાઈ જાય છે, પરિસ્થિતિ બદલાઈ જાય છે, પણ લાગણીઓ ક્યારેય નહીં. આર્કિટેક્ટ શુભ મહેતા, તમને મકાનો બાંધતા આવડે છે ને? ઘર કેવી રીતે બાંધવું એ મને આવડે છે. લતાબેન, જોડે જોડે આ લાલાનું ગોઠવી દો ને. યસ ભાઈ, તો રેડી ગયા આંટી. તમને ભાવશે?